જય શ્રી કૃષ્ણ. બાળ મિત્રો, આજે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. જો ગણિત ગમ્મતમાં તમે 1 થી 6 એકમ શીખી ગયા ને? હા, પહેલા એકમમાં નાનું મોટું ઉપર નીચે એ બધું શીખી ગયા ને, તો એવી જ વસ્તુ આજે પણ આપણે 1 થી 7 શીખવાનું છે. લાંબુ અને ટૂંકું તે આપણે વસ્તુ દ્વારા જોઈએ. આ છે રેકેટ, છે ને? અને આ બીજું રેકેટ. જુઓ, હવે મને કહો તો આ બે માં લાંબુ કયું છે? હા, આ લાંબુ છે અને આ ટૂંકું છે. આ શું છે? પાન છે. હવે મને કહો જોઈએ, આમાં મોટું પાન કયું છે? બે માં લાંબુ પાન કયું છે અને ટૂંકું પાન કયું છે? કહો જોઈએ. હા, આ લાંબુ પાન છે અને આ ટૂંકું પાન છે. આના કરતા નાનું છે ને? હા, ચાલો તો એવી જ રીતે આપણે બીજી વસ્તુ જોઈએ. જો આ શું છે? દોરી છે. શું છે? દોરી છે. હવે આમાંથી કહો જોઈએ, કઈ લાંબી દોરી છે અને કઈ ટૂંકી દોરી છે? હા, બોલો બોલો. હા, આ ટૂંકી દોરી છે અને આ લાંબી દોરી છે. આ શું છે? હા, આ તો મમ્મી રસોઈ બનાવે ને, તે શાક હલાવે ને, તે ટમેટો છે. હવે કહો જોઈએ, આમાં કયો ટમેટો લાંબો છે અને કયો ટમેટો ટૂંકો છે? ચલો કહો તો. હા, આ ટમેટો લાંબો છે અને આ ટૂંકો છે. જુઓ, આ શું છે? કહો જોઈએ. હા, ફૂટપટ્ટી ને, તમે લીટી દોરો છો ને ફૂટપટ્ટીથી. હા, હવે મને કહો તો આ બે માં કઈ લાંબી ફૂટપટ્ટી છે? કોણ કહેશે? હા, બોલો બોલો તમે. હા, આ લાંબી ફૂટપટ્ટી અને આ ટૂંકી ફૂટપટ્ટી છે ને? એક લાંબી અને એક ટૂંકી. અહીં જુઓ, આ શું છે? સ્કેચ પેન છે, છે ને? હવે આ બે માંથી મને કહો તો લાંબી સ્કેચ પેન કઈ છે અને ટૂંકી સ્કેચ પેન કઈ છે? કહો તો. હા, આ લાંબી સ્કેચ પેન છે અને આ ટૂંકી સ્કેચ પેન છે. અરે, આ બાજુમાં શું છે? આ હા કલર છે, છે ને? ચલો હવે તમારામાંથી મને કહો તો આમાં લાંબો કલર કયો છે? હા, આ લાંબો કલર છે અને આ ટૂંકો છે. એ જ રીતે આપણે બીજી વસ્તુ જોઈએ. બાળ મિત્રો, હવે જુઓ અહીં કેટલા પાન છે. ચલો ગણીએ, 1, 2 અને 3. હવે આમાંથી મને કહો જોઈએ, સૌથી મોટું પાન કયું છે? લાંબુ. અને સૌથી ટૂંકું કયું છે? ધ્યાનથી જુઓ તો કયું પાન લાંબુ છે? હા, આ પાન સૌથી લાંબુ છે અને આ એનાથી કા થોડુંક નાનું છે અને આ સૌથી નાનું છે ને? આ સૌથી લાંબુ અને આ સૌથી ટૂંકું. અહીં આ શું છે? દોરી છે. શું છે? દોરી છે, છે ને? રંગબેરંગી દોરી. હવે તમારે મને કહેવાનું છે કે આ 3 સૌથી લાંબી દોરી કઈ છે અને સૌથી ટૂંકી દોરી કઈ છે? મનસ્વી,
ચાલ તું મને કે તો. હા, આ સૌથી ટૂંકી છે અને આ સૌથી લાંબી દોરી છે, છે ને? અરે આ શું? હા, આ તો ભીંડા. તમને બધાને ભાવે છે ને ભીંડા? હા, મને ખબર છે, સૌથી વધારે તો તમે ભીંડાનું શાક ખાઓ છો. ચલો હવે આમાંથી મને કહો જોઈએ કે કયો ભીંડો સૌથી લાંબો છે અને કયો ભીંડો સૌથી ટૂંકો છે, નાનો છે. હા કહો જોઈએ. હા, આ સૌથી લાંબો છે અને એનાથી થોડો નાનો, અને આ સૌથી ટૂંકો. જો આ સૌથી લાંબો અને આ સૌથી ટૂંકો, હવે તમને ખબર પડી ને? હા, આનાથી તો તમે રોજ લખો છો ને, તે શું? પેન્સિલ. ચલો હવે આમાંથી મને કહો જોઈએ, સૌથી નાની પેન્સિલ કઈ છે? હા, આ સૌથી નાની. અને સૌથી મોટી પેન્સિલ કઈ? હા, આ સૌથી મોટી પેન્સિલ. બાળ મિત્રો, તમે જોયું ને એ વસ્તુ દ્વારા આપણે શીખ્યા ને કઈ લાંબી વસ્તુ છે, કઈ ટૂંકી વસ્તુ છે, તે તમને ખ્યાલ આવ્યો ને? તો એવી જ પ્રવૃત્તિ આપણે કરતા રહેશું. બાય.